हेलो विद्यार्थी केम छो। चलो लास्ट वीडियो देखिए में आपने आल्केन संयोजनों ने कितने रासायनिक प्रक्रिया से की थी। ये बड़ी प्रक्रिया तुमने समझ ली थी ऐसे और वाची ली थी ऐसे। चलो तो आज एक नवी घटना आल्केन संयोजनों में आपने समझवाना आज है। और ये घटना का नाम है समरूपण। इंग्लिश में कन्फर्मेशन कहीशु। तो આપણે બધાને ખબર કે આલ્કેન સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધ સિગ્મા બંધ હોય બરાબર છે દાખલા તરીકે મેં ઇથેન લઉં છું મારો પર લેલો આ ઇથેન ચલે આ એક બંધ સિગ્મા બંધ દેખાયલા તો આ કાર્બન કાર્બન વચ્ચે જે એક બંધ સિગ્મા બંધ હોય તો આ કાર્બન આલ્કેનમાં આ કાર્બન કાર્બન એક બંધ ની આંતરકેન્દ્રીય અક્ષની આજુબાજુ સિગ્મા આણ્વીય કક્ષક નું ઇલેક્ટ્રોન વિતરણ સંમિત હોય શું હોય કાર્બન કાર્બન એક બંધના આંતરકેન્દ્રીય અક્ષની ચારે બાજુએ સિગ્મા આણ્વીય કક્ષક નું ઇલેક્ટ્રોન વિતરણ સંમિત રીતે વહેંચાયેલું હોય જેને કારણે શું થાય અક્ષની આ કાર્બન કાર્બન એક બંધની આજુબાજુ અક્ષનું જે ભ્રમણ થાય ને તે ભ્રમણમાં એના પર કારણે તરલ પહોંચતી નથી એટલે આ કાર્બન કાર્બન એક બંધનું આલ્કેન સંયોજનમાં મુક્ત ભ્રમણ થઈ શકે છે એટલે ક્લિયર કે કાર્બન આલ્કેનમાં કાર્બન કાર્બન એક બંધનું એના અક્ષની આજુબાજુ મુક્ત ભ્રમણ કેમ શક્ય બને છે તો પાછું એક વાર આલ્કેનમાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધ સિગ્મા બંધ તો આ કાર્બન કાર્બન એક બંધ જે છે તેની આંતરકેન્દ્રીય અક્ષની જરે બાજુએ સિગ્મા આણ્વીય કક્ષકનું ઇલેક્ટ્રોનનું જે વિતરણ હોય તે સંમિત હોય તો સંમિત રીતે વહેંચાયેલું હોય જેને કારણે અક્ષની આજુબાજુ જે ભ્રમણ થાય તો એ ભ્રમણમાં ખલેલ પહોંચતી નથી અને એને કારણે આલ્કેનમાં કાર્બન કાર્બન એક બંધની આજુબાજુ મુક્ત ભ્રમણ શક્ય બની શકે છે ક્લિયર ચાલો તો આલ્કેનમાં કાર્બન કાર્બન એક બંધની આજુબાજુ જે મુક્ત ભ્રમણ થવાનો એને કારણે અવકાશમાં પરમાણુઓની ભિન્ન અવકાશી ગખણી જોવા મળે બરાબર શું થાય છે અવકાશમાં પરમાણુઓની ભિન્ન અવકાશીય ગોઠવણી જોવા મળે અને આ ગોઠવણી એવી હોય કે જેનું એકબીજામાં રૂપાંતર કરી શકાય તો આલ્કેનમાં કાર્બન કાર્બન એક બંધનું મુક્ત ભ્રમણ થવાને કારણે જે આવી વિભિન્ન પ્રકારની અવકાશીય ગોઠવણી જોવા મળે પરમાણુઓની કે જેનું એકબીજામાં રૂપાંતર કરી શકાય તો એને કહેવાય સમરૂપણ અથવા સમરૂપણીય સંઘટકો અથવા એને કહેવાય ધૂણી ધૂણી એટલે રોટામર્સ ક્લિયર બરાબર કમ્પ્લીટ થઈ ગયું સો આલ્કેનમાં કાર્બન કાર્બન એક બંધ જેનું મુક્ત ભ્રમણ થવાને કારણે પરમાણુઓની અવકાશીઓમાં વિભિન્ન ગોઠવણી જોવા મળે જેનું એકબીજામાં રૂપાંતર કરી શકાય તો તેને કહેવામાં આવે સમરૂપણ સમરૂપણીના સંઘટકો અથવા ધૂણી એટલે કે રોટામર્સ કહેવામાં આવે છે ચલો આમ જોવા જઈએ તો કાર્બન કાર્બન વચ્ચે એક બંધનું જે મુક્ત ભ્રમણ થાય તો એને કારણે અસંખ્ય સમરૂપણો આપણને મળશે ઘણા બધા સમરૂપણો આપણને મળે પણ અહીંયા એક બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે કાર્બન કાર્બન એકલ બંધનું આપણે એમ કહીએ કે મુક્ત ભ્રમણ થાય પણ ભ્રમણ એટલું મુક્ત હોતું પણ નથી પાછો બરાબર આપણે કહીએ મુક્ત ભ્રમણ થાય પણ કાર્બન કાર્બન એકલ બંધનું ભ્રમણ સંપૂર્ણપણે મુક્ત નથી હોતું કેમ કેમ સંપૂર્ણપણે મુક્ત ના હોય કે કાર્બન કાર્બન એક બંધનું જે ભ્રમણ થાય તે દરમિયાન એમને જે આ સંલગ્ન બંધ છે આ બાજુના બંધ છે તેની વચ્ચે નિર્ભર અપાકર્ષણની પારસ્પરિક ક્રિયા થાય તે ભ્રમણ થતું હોય તો પેલા બંધ નજીક આવે અને બંધ નજીક આવે એટલે નિર્ભર અપાકર્ષણની પારસ્પરિક ક્રિયા થાય સંલગ્ન બંધોની બરાબર અને એ નિર્ભર અપાકર્ષણની જે પારસ્પરિક ક્રિયા હોય બરાબર એને કારણે આ કાર્બન કાર્બન એકલ બંધનું ભ્રમણ સંપૂર્ણપણે મુક્ત થતું નથી તો આવા નિર્ભર અપાકર્ષણ બળોની જે પારસ્પરિક ક્રિયા આંતરક્રિયા તો એને કહેવામાં આવે મરોડી વિકૃતિ શું કહેવામાં આવે મરોડી વિકૃતિ અને આ મરોડી વિકૃતિને કારણે આપણે વાત કરીશું દસ એક થી વીસ કિલો જુલ
એથી 20 કિલો જૂલનો મોલ પ્રતિ સેકન્ડ ઊર્જા અવરોધાય બરાબર છે એટલી ઊર્જાનો અવરોધ લાગે તો આ નોર્મલી આપણે સમરૂપણ કન્ફર્મેશનની તો ચર્ચા કરીએ પાછા એક વાર રિપીટ કરી લઈએ ચલો બોલો આલ્કેન સંયોજનમાં કાર્બન કાર્બન છે એક બંધ સિગ્મા બંધ તો આ કાર્બન કાર્બન છે જે સિગ્મા બંધ છે એક બંધ છે તો એ આંતરકેન્દ્રીય અક્ષની જરે બાજુએ એમાં સિગ્મા આણ્વીય કક્ષકનો ઇલેક્ટ્રોન વિતરણ સંમિત રીતે વેચાયેલો હોય છે જેને કારણે શું થાય કે કાર્બન કાર્બન એક બંધના ભ્રમણ જે થાય એની અક્ષની આજુબાજુ જે ભ્રમણ થાય એમાં ખલેલ પહોંચતી નથી એટલે અહીંયા આલ્કેન સંયોજનોમાં કાર્બન કાર્બન એક બંધનું મુક્ત પ્રમાણ શક્ય બને છે ક્લિયર એમ શક્ય બને અને સિગ્મા આણ્વિક કક્ષકનું ઇલેક્ટ્રોન વિતરણ સંમિત હોય છે સંમિત એટલે વેચાયેલું હોય છે એટલે આલ્કેન સંયોજનમાં કાર્બન કાર્બન એક બંધની આજુબાજુ મુક્ત પ્રમાણ શક્ય બને છે ચલો કાર્બન કાર્બન એક બંધની આજુબાજુ મુક્ત પ્રમાણ શક્ય બનવાનું એને કારણે અવકાશમાં પરમાણુ એટલે પરમાણુના અવકાશમાં વિભિન્ન અવકાશે ગોઠવણી કરવાની પરમાણુઓની કે જેનું એકબીજામાં રૂપાંતર કરી શકાય તો કાર્બન કાર્બન એકલ બંધના આસપાસ મુક્ત ભ્રમણ થવાને કારણે પરમાણુની જે વિભિન્ન અવકાશીય ગોઠવણી બને કે જેનું એકબીજામાં રૂપાંતર કરી શકાય તેને સમરૂપણ સમરૂપણીય સંઘટકો અથવા ધ્રુવની ક્વોર્ટામાસ કહેવામાં આવે છે ચલો હવે આપણે વાત કરીએ કે કાર્બન કાર્બન એક બંધનું જે મુક્ત ભ્રમણ થાય તો આપણે સમરૂપણો કરવાના કે જેનું એકબીજામાં રૂપાંતર થાય પણ આજે સમરૂપણો કેટલા મળે તો અસંખ્ય સમરૂપણો મળ્યા હતા એટલે હવે જુદી જુદી પ્રકારની અસંખ્ય ગોઠવણી આપણને જોવા મળે એટલે હવે એમાં કાર્બન કાર્બન એકલ બંધનું મુક્ત ભ્રમણ થવાથી આપણને અસંખ્ય સમરૂપણો પ્રાપ્ત થાય છે પણ આલ્કેન સંયોજનમાં કાર્બન કાર્બન એકલ બંધનું જે આ ભ્રમણ એ સંપૂર્ણપણે મુક્ત નથી હોતું એનું કારણ છે આ કાર્બન કાર્બન એકલ બંધન જે ભ્રમણ થાય તે દરમિયાન એના સંલગ્ન બંધ હોય તેની વચ્ચે નિર્બળ અપાકર્ષણની પારસ્પરિક ક્રિયા થાય અને આ નિર્બળ અપાકર્ષણની જે પારસ્પરિક ક્રિયા જે આ કાર્બન કાર્બન એકલ બંધના મુક્ત ભ્રમણને અવરોધે એટલે ભ્રમણ સંપૂર્ણપણે મુક્ત હોતું નથી તો નિર્બળ અપાકર્ષણની જે પારસ્પરિક ક્રિયા એને મરોડી વિકૃતિ તરીકે ઓળખવામાં આવે અને આ મરોડી વિકૃતિને કારણે 1-20 કિલો જોઈન્ટ મોલ વસેતી ઊર્જાનો અવરોધ લાગતો હોય છે ખબર આખો મુદ્દો હું તમને સમજાવી કહું આ માટે ખાસ યાદ રાખવાનું આલ્કેનમાં કાર્બન કાર્બન એકલ બંધનું મુક્ત ભ્રમણ કેમ શક્ય બને છે બીજો મુદ્દો સમરૂપણો સમરૂપણીય સંઘટકો અથવા ધ્રુવની રોટામાસ કોને કહે છે ત્રીજો આલ્કેનમાં કાર્બન કાર્બન એકલ બંધનું ભ્રમણ સંપૂર્ણપણે મુક્ત કેમ નથી હોતું ચોથો મુદ્દો મરોડી વિકૃતિ એટલે શું એને કારણે કેટલો ઊર્જા અવરોધ લાગે છે આટલા ચાર મુદ્દા આ મુદ્દામાંથી ધ્યાનમાં રાખવાના છે જે મેં તમને સમજાવી દીધી હતી ઓકે ચલો હવે આપણે ઇમ્પોર્ટન્ટ કાર્ય તરફ જઈએ છીએ ઇથેનનું સમરૂપણ ઇથેનનું કન્ફર્મેશન તો ઇથેનના સમરૂપણની વાત કરીએ તો આપણને ખબર ઇથેનનું બંધારણ આપણે જોઈશું બરાબર તો તમને ખબર ઇથેન એટલે કાર્બન કાર્બન વચ્ચે એક બંધ અને દરેક કાર્બન સાથે આ કોમ્પાઉન્ડ હાઇડ્રોજન જોડાયેલા હોય જો છે આ કોમ્પાઉન્ડ હાઇડ્રોજન જોડાયેલા હોય હવે કોમ્પાઉન્ડ હાઇડ્રોજન તો જોડાયેલા બરાબર તો આ ઇથેનનું જે બંધારણ છે ઇથેનનો જે અણુ છે એને ડળાશરી મોડેલ તરીકે લઈએ ડળાશરી મોડેલ તરીકે એટલે અનેશરી તરીકે લઈએ બંને બરાબર ને કાર્બનને મોટા ડળા અને હાઇડ્રોજનને નાના ડળા તરીકે વિચારીએ બરાબર ઇથેનને ડળાશરી મોડેલ તરીકે લઈએ ઇથેન અણુને એટલે બંધ એટલે શળ કાર્બન એટલે મોટા ડળા અને હાઇડ્રોજન એટલે નાના ડળા બરાબર તો આ રીતે જો વિચારીએ ને તો શું કરીએ એક કાર્બન ઉપરના જે ત્રણ હાઇડ્રોજન છે તેને સ્થિર રાખીએ અને આપણે સ્થિર રાખીએ અને બીજા કાર્બનનું આ કાર્બન કાર્બન એક બંધની અક્ષ ઉપર એનું ભ્રમણ આપીએ તો એક કાર્બન ઉપરના હાઇડ્રોજન પરમાણુની સાપેક્ષે બીજા કાર્બન ઉપરના જે હાઇડ્રોજન
પરમાણુ આની સાપેક્ષે આ બીજા કાર્બન ઉપરના જે હાઇડ્રોજન પરમાણુ છે તે અસંખ્ય ગોઠવણી દર્શાવશે. અસંખ્ય અવકાશીય ગોઠવણી દર્શાવે તો એની બદલા સમરૂપાણીય સમઘટકો અને આમાં ઇથેનમાં અસંખ્ય સમરૂપણો આપણને મળે છે. ક્લિયર? ફરીથી ઇથેનના અણુને દળાશાહી પ્રોડક્ટ તરીકે સ્વીકારીએ તો ઇથેનના એક કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુને સ્થિર રાખીએ અને બીજા કાર્બનના હાઇડ્રોજન પરમાણુને આ કાર્બન કાર્બન એક બંધની સાપેક્ષે અક્ષ ઉપર એનો ભ્રમણ આપીએ. જો ભ્રમણ આપીશું તો એક કાર્બનના હાઇડ્રોજન પરમાણુની સાપેક્ષે બીજા કાર્બન ઉપરના હાઇડ્રોજન પરમાણુ અસંખ્ય અવકાશીય ગોઠવણી દર્શાવે છે. એને કહેવાય સમરૂપણીય સમઘટકો અને આવા ઇથેનમાં અસંખ્ય સમરૂપણો શક્ય છે. પણ અહીં આપણે બે સમરૂપો ના ચરમ કિસ્સામાં સમાવેશ થાય છે, એટલે એમાંથી બે જ સમરૂપણો એવા છે જેનો ચરમ કિસ્સામાં સમાવેશ થાય કે જેના વિશે આપણે અભ્યાસ કરવાના છે. ચલો એમાંથી એક સમરૂપણ લો. એક સમરૂપણ એવું હોય કે બંને કાર્બન ઉપરના જે હાઇડ્રોજન પરમાણુ છે તે એકબીજાની નજીક નજીક ગોઠવાય. આ કાર્બન પણ હાઇડ્રોજન, આ કાર્બન પણ હાઇડ્રોજન નજીક આવશે, આને આ હાઇડ્રોજન નજીક આવે, આને આ હાઇડ્રોજન નજીક આવે, એટલે બંને કાર્બન ઉપર ગોઠવાયેલા હાઇડ્રોજન પરમાણુ એકબીજાની નજીક આવે એવું જે સમરૂપણ એને ગ્રસ્ત સમરૂપણ અથવા તો ઇક્લિપ્સ સમરૂપણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ગ્રસ્ત સમરૂપણમાં શું સફળ પડી ગઈ ને, તો ગ્રસ્ત સમરૂપણમાં બંને કાર્બન પરના હાઇડ્રોજન નજીક ગોઠવાય. બીજી ભાષામાં કહું નજીક ક્યારે ગોઠવાય, તો જે સી બોન્ડ એચ બંધ છે બંને કાર્બન ઉપરના બરાબર એકબીજાને સમાંતર ગોઠવાય, અને એકબીજાને સમાંતર ગોઠવાય એના ભ્રમણ કોણ એને મરોડી કોણ કહેવાય, તે શૂન્ય થઈ જાય એટલે એકબીજા નજીક ગોઠવાય, એટલે એકબીજા સમાંતર હોય બરાબર. યાદ રાખીશું બંને કાર્બન ઉપર હાઇડ્રોજન નજીક ગોઠવાય અથવા તો બંને કાર્બન ઉપરના જે બંને કાર્બન ઉપરના જે હાઇડ્રોજન લેસી પણ એચ પણ હોય તે એકબીજાને સમાંતર ગોઠવાય તો નજીક ગોઠવાય, તો એને કહેવાય ગ્રસ્ત સમરૂપણ અથવા તો એને ઇંગ્લિશમાં કહેશો ઇક્લિપ્સ સમરૂપણ અથવા ઇક્લિપ્સ કન્ફર્મેશન. ચલો બીજું સમરૂપણ એવું છે કે જેમાં એક કાર્બન પરના હાઇડ્રોજન બીજા કાર્બન પરના હાઇડ્રોજનથી દૂર ગોઠવાય, એટલે બંને કાર્બન પરના હાઇડ્રોજન એકબીજાથી દૂર દૂર ગોઠવાય. બરાબર? એટલે પેલા સી વન એચ વન હોય એકબીજાની વિરુદ્ધ દિશામાં ગોઠવાય, તો એને કહેવાય સ્ટેગર્ડ અથવા સંતરિત સમરૂપણ, અથવા એને ઇંગ્લિશમાં કહેવામાં આવે સ્ટેગર્ડ કન્ફર્મેશન, અથવા એને નામ આપવામાં આવે સાંત્રિક સમરૂપણ. સાંત્રિક સમરૂપણ આ રીતે લખવામાં આવે ને બરાબર. અને આ બેનું મધ્યસ્થી બરાબર, આ સિવાય કોઈ મધ્યવર્તી સમરૂપણ જે આવે તેને વિષમતલીય સમરૂપણ અથવા સ્ક્યુ કન્ફર્મેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બધા સમરૂપણ હોય તેમાં બંધપણ અને બંધનભાઈ સમાન જ હોય બરાબર. તો આવા સમરૂપણો આપણે ત્રણ પ્રક્ષેપણ દ્વારા શીખવા, આ બે પ્રક્ષેપણ દ્વારા શીખવા છે, એક સોરસ પ્રક્ષેપણ અને બીજું છે ન્યુમેન પ્રક્ષેપણ બરાબર. તો આ હવે આપણે જોવાના છે. હું ફરીથી એકવાર રિપીટ કરી લઉં આટલો મુદ્દો પાછી એકવાર. ચલો ઇથેનમાં કાર્બન કાર્બન છે, બંને કાર્બન પર ત્રણ ત્રણ હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે. ચલો ઇથેનના અણુને આપણે જડાશાહી મોડેલ તરીકે સ્વીકારીએ, એટલે બંધ એટલે શાહી, કાર્બન એટલે મોટા ડાટા, હાઇડ્રોજન એટલે નાના ડાટા. તો એક કાર્બન પરના હાઇડ્રોજન પરમાણુને આપણે સ્થિર રાખીએ, બીજા કાર્બન પરના હાઇડ્રોજન પરમાણુને આ સી વન સી અક્ષ બંધ છે તેની અક્ષની આજુબાજુ ભ્રમણ કરાવીએ. તો એક કાર્બન ઉપરના હાઇડ્રોજન પરમાણુની સાપેક્ષે બીજા કાર્બન ઉપરના હાઇડ્રોજન પરમાણુ અસંખ્ય અવકાશીય ગોઠવણી દર્શાવે, તો એને કહેવામાં આવે સમરૂપણીય સમઘટકો. ઇથેનમાં અસંખ્ય સમરૂપણ શક્ય છે, પરંતુ અહીં આપણે બે સમરૂપોને ચરમ કિસ્સામાં લેવાના છે. તો એક સમરૂપણ એવું છે જેમાં બંને કાર્બન ઉપરના હાઇડ્રોજન પરમાણુ એકબીજાની નજીક ગોઠવાય, એટલે કે સી બોન્ડ એચ હોય સમસામેના તે બીજાને સમાંતર ગોઠવાય, સમસામેના સી બોન્ડ એચ એકબીજાને સમાંતર ગોઠવાય.
તો એને દ્રષ્ટ સમરૂપણ અથવા ઇટલેસ કન્ફર્મેશન તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું સમરૂપણ એવું છે કે જેમાં બંને કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ એકબીજાથી દૂર દૂર ગોઠવાય, તો એને ગ્રસ્ટ સમરૂપણ તરીકે ઓળખવામાં આવે છે, સાંકળિત સમરૂપણ અથવા તો સ્ટેગર્ડ કન્ફર્મેશન તરીકે ઓળખવામાં આવે છે. અને આ બંનેનું મધ્યવર્તી નિરૂપણ જેને આપણે નામ આપીશું વિષમતલીય સમરૂપણ અથવા તો સ્ક્યુ કન્ફર્મેશન તરીકે ઓળખવામાં આવે. તમે કોઈ પણ સમરૂપણ લો એમાં બન કોણ અને બન નંબર સમાન હોય છે. તો ચલો આવા સમરૂપણોને આપણે દ્રષ્ટ અને સાંકળિત સમરૂપોને સહજ પ્રક્ષેપણ અને ન્યુમેન પ્રક્ષેપણ દ્વારા સમજવાના છે. તો ચાલો સર્વત્રીય સહજ પ્રક્ષેપણ. સહજ પ્રક્ષેપણ ચલો સહજ પ્રક્ષેપણમાં અણુને આણ્વીય અક્ષની દિશામાં જોવામાં આવે છે, આણ્વીય અક્ષની દિશામાં જોવામાં આવે છે. એમાં જે કાગળ ઉપર જે મધ્યસ્થ સી બોન્ડ હોય તેને એક લાંબી લીટી વડે દર્શાવવામાં આવે છે. જો આ રીતે છે ને, કાગળ ઉપર જે મધ્યસ્થ સી બોન્ડ હોય તેને આ રીતે લાંબી લીટી વડે દર્શાવવામાં આવે છે. તમે અહીંયા જુઓ તેનો આગળનો ભાગ છે, આ લીટીનો આગળનો ભાગ તે જમણી અથવા ડાબી છેડે નમેલો હોય છે. જો છે ને, ડાબી અથવા જમણી તરફ વળેલો હોય છે. ચલો આગળનો જે કાર્બન હોય તેને આ લીટીના નીચેના છેડે લખવામાં આવે છે ને, આગળના કાર્બનને લીટીના નીચેના છેડા વડે દર્શાવવામાં આવે, ને પાછળનો જે કાર્બન હોય તેને લીટીના ઉપરના છેડે દર્શાવવામાં આવે. આગળના કાર્બનને લીટીના નીચેના છેડે દર્શાવવામાં આવે ને પાછળના કાર્બનને લીટીના ઉપરના છેડે દર્શાવવામાં. સમજી લો કે આગળનો કાર્બન છે તો એને અહીંયા દર્શાવવાનો, ને આ દૂરનો કાર્બન છે પાછળનો કાર્બન તો એને અહીંયા દર્શાવવાનો, બરાબર. અને કાર્બન સાથે જોડાયેલા જે ત્રણ હાઇડ્રોજન પરમાણુને ત્રણ લીટી વડે દોરીને દર્શાવવામાં આવે. જો બતાવો તો આની વડે ત્રણ લીટી દોરીને દર્શાવવામાં આવે. જો અને આ બધી લીટીઓ એકબીજાને 120 અંશના ખૂણે ગોઠવાયેલી હોય છે. જો બરાબર છે, બરાબર. તો આ દ્રષ્ટ સમરૂપણ આ સાંકળ પછી આપણે પાડીશું. ફરી હું આપણે રિપીટ કરી લઉં. સહજ પ્રક્ષેપણમાં અણુને આણ્વીય અક્ષની દિશામાં જોવામાં આવે. કાગળ ઉપર જે મધ્યસ્થ સી બંને સીધી લીટી લાંબી લીટી વડે દર્શાવવામાં આવે. જો અને એ લીટીનો આગળનો છેડો તમે જોશો, ઉપરનો છેડો ડાબી કે જમણી તરફ નમેલ હોય છે. ચાલો આગળના કાર્બનને લીટીના નીચેના છેડા વડે દર્શાવવામાં આવે, પાછળના કાર્બનને લીટીના ઉપરના છેડા વડે દર્શાવવામાં આવે, અને બંને કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને એક નાની લીટી વડે દર્શાવવામાં આવે. અને આ બધી લીટીઓ એકબીજાથી 120 અંશને ગોઠવાયેલી હોય છે. તમે જુઓ. ચલો હવે મને કહો ગ્રસ્ટ સમરૂપણ, તેમાં બંને કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા હોય. જો નજીક નજીક એટલે સમસામેના કાર્બનને હાઇડ્રોજન બંધ જે છે ને, એકબીજાને સમાંતર ગોઠવાય. સમજી લો કે આગળનો કાર્બન છે આગળનો કાર્બન, ને આ પાછળનો કાર્બન છે. સમજો ને, આ પ્રમાણે તો આગળના કાર્બનનો આ સિગોન એચ પણ છે, એટલે સમાંતર આ સિગોન એચ પણ છે. જો છે ને, તો એકબીજાને સમાંતર ગોઠવાય. તો આ હા સમજો, તો આ એને સમાંતર ગોઠવાય છે ને, એટલે આની હામેનો સિગોન એચ બના એકબીજા સમાંતર ગોઠવાય છે. ચલો હવે આની હામેનો આ છે, જો તો એ આ છે, તો એ આમ ગોઠવાય તો આ સમાંતર ગોઠવાય છે છે ને, સેમ સમાન ગોઠવ. અને એની હવે આ સિગોન એટમની હવે ના કોઈ એને સમાંતર ગોઠવાય, લઈ લો આ આમ છે તો આમ સમાંતર ગોઠવાય છે. એટલે અણુ જેવું છે એવું બેઠું કવિતા દેવાની, તો આ સમાંતર આ સમાંતર આ સમાંતર આ સમાંતર ને આ સમાંતર આ સમાંતર, એટલે આ બધા એકબીજાની નજીક ગોઠવાયેલા કહેવાય. આપણે વાત કરીશું મરડી પણ શું આવે એટલે આ સમાંતર ગોઠવાય. ચલો સાંકળિત સમરૂપણમાં શું થાય, બધા કાર્બન એકબીજાથી દૂર ગોઠવાય. દૂર ગોઠવાય એટલે શું થાય, સમાંતરની વિરુદ્ધ દિશામાં ગોઠવાય. આપણે એમ વિચારીશું એટલે આ સી કોણ એચ પણ હોય ને સમસામેના એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય.
સામ સામના અહીંયા મારી ઘર લખીશ લગ્ન કરાવે સામ સામના સામ સામના એટલે અહીં સામે ના આ છે તો આ આમ ગોઠવાયો છે જો દેખાય તો આ એના કરતા વિરોધી સમાન આમ ગોઠવાય જો છે ને અહીં સામે ના અહીં સામે ના પેલો એમ ગોઠવાયો તો પેલો એમ ગોઠવાયો પેલો આમ ગોઠવાયો તો આમ ગોઠવાયો ચલો આ જો આ છે ને તો એની સામે ઓરા તો આ આમ ગોઠવાયો છે આ આમ ગોઠવાયો છે તો પેલો એના કરતા વિરોધી સમાન થાય આમ જો પેલો એમ વાત કરતો પેલાને એમ બતાવો ચલો આ આમ ગોઠવાયો છે જો આ છે ને તો આ આમ ગોઠવાયો છે જો છે ને એ જગ્યા પેલો એમ છે જો છે ને તો આ રીતે સાંભળી સ્વરૂપ પર આવે બરાબર તો ક્લિયર થઈ ગયું બધાને શું યાદ રાખવાનું આગ્રસ્ત ને આસાંત્ર તો સમસમયના જે હાઇડ્રોજન છે C1H1 એકબીજાને સમાંતર લેજો એટલે આ બેઠો આનું પેટ્રો કોપી લખવાનો આ એક કોમન યાદ રાખવાનું પણ આ બંનેમાં કોમન છે જો ને આ સમાંતર એટલે બેઠીને કોપી ને આના કરતા ઊંડું કરી દેવાનું આ જેમ હોય એના કરતા ઊંડું કરી દેવાનું આ આમ હોય તો પેલો આમ થાય આ આમ હોય તો પેલો એમ થાય ને આમ હોય તો પેલો એમ થાય જો પાંચ સ્પેક છે ચલો હવે ન્યુમેન્ટ કરીએ છીએ ન્યુમેન પ્રક્ષેપણમાં શું કરવામાં આવે તો ન્યુમેન પ્રક્ષેપણમાં અણુને સામેથી જોવામાં આવે બરાબર સામે તરફથી જોવામાં આવે ચલો એમાં આગળનો જે કાર્બન હોય ને આગળનો કાર્બન તેને એક બિંદુ વડે દર્શાવવામાં આવે આ રીતે જો હું દર્શાવી દઉં છું આપણે લઈશું ગ્રસ્ત સંબોધન ખબર છે ને જેમાં મને આને સ્થિર કર્યો આને સ્થિર કર્યો તેમાં મને આ આગળના કાર્બનને આ સ્થિર કરી દેજો આગળના કાર્બનને બિંદુ વડે દર્શાવવાનો અને એની સાથે જે ત્રણ હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે તેને આપણે 120 અંશના ખૂણે ગોઠવી દીધા ચલો હવે પાછળનો કાર્બન બરાબર તો એને વર્તુળ વડે દર્શાવવાનો જો વર્તુળ વડે છે અને એના પણ ત્રણ હાઇડ્રોજન પરમાણુને 120 અંશના ખૂણે ગોઠવવાના ચલો એ તો ગોઠવીએ છીએ ચલો હવે આપણે જોઈએ સમજ ચલો ગ્રસ્ત સમરૂપણમાં બંને કાર્બન હાઇડ્રોજન પરમાણુ નજીક નજીક ગોઠવાય એટલે કે સામ સામેના સિમ્બોલ એ છે એકબીજાને સમાંતર જાય તો આની સામેનો આ છે એટલે જો આ આગળ આવી ગયો જો તો આ પાછળનો કા જાય તો એને સમાંતર જ જાય જો અહીંયા જાય દેખાય હું બીજા ચોકવાડે જાઉં છું તમને ખ્યાલ આવશે જો આને સમાંતર જાય દેખાઈ ગઈ જ્યારે આમાં આનો જે સમયનો આ હાઇડ્રોજન છે ને ત્યારે સમાન દૂર જાય જો આવો જાય એટલે મેં તમને બતાવું છું તમને થોડો ખ્યાલ આવે જો આ આગળનો કાર્બન છે જો આગળનો હાઇડ્રોજન દેખાય આમ છે તો ગ્રસ્તમાં શું થાય આ રીતે સમાંતર જ રહી જો દેખાય છે ને આ રીતે સમાંતર જ રહી આગળનો જેમ છે તેમ જ રહી જે આંતરિકમાં હું થાય એને વિરુદ્ધ જાય જો એટલે એમ જશે દેખાય કે આમ એમ જો દેખાય ને આખો પેલો ઉપર જતો હોય તો આ નીચે જો પાછળનો કાર્બન જો જો હાઇડ્રોજન બરાબર ને જો ચાલો હવે આની સામેના આ હાઇડ્રોજન આગળનો છે એની સામેના આ છે જો પેલો આ તો ગ્રસમાં સમાંતર ગોઠવાય જો એ નજીક આવે આ જો આને સમાંતર આવે ચાલ પેલામાં દૂર ગોઠવાય એટલે આમ છે તો પેલો એમ થાય જો બરાબર એટલે પાછી જવાબ મેં તમને બતાવું બરાબર એટલે આમાં જો
પેલા મેમેન ગોઠવેલો તો હવે ખ્યાલ આવી જશે બેક ટુ તમને આ દ્રષ્ટ સંદ્રિતમાં એમ લેજો છે ને ચાલ આમાં એમ છે તો પેલો એમ ગોઠવવાનો છે ને ને ગ્રસ્ટમાં એમ પાછળ જવાનું જો આ સંદ્રિતમાં પાછળ જવાનું વિરુદ્ધ ચાલ પછી પેલો આમાં આવશે તો આમ રહેશે જો જોજો એટલે પેલામાં આમ આખું જશે પાછળ ઓકે એટલે તમને ખ્યાલ આવી જશે એટલે કહેવાનું મતલબ હવે આની સામે આ છે તો આવી ગયા તો ગ્રસ્ટમાં સમાનતા જો ભાઈ એ સંદ્રિતમાં દૂર થઈ ગયું વેરવી સમજાય તો આ થયું ન્યુમેન ટક્ષેપ તો ફરીથી એકવાર ન્યુમેન ટક્ષેપને આનોને સમયની તરફથી જોવામાં આવે આગળના કાર્બનને બિંદુ વડે દર્શાવવામાં આવે અને તેની સાથે જોડાયેલા ત્રણ હાઇડ્રોજન પરમાણુ 120 અંશને ગોઠવવામાં આવે ઇલેક્ટ્રોન લીટી વડે દર્શાવવામાં આવે જો એને આ ચડાવવા આપણે બને અને જે પાછળનો કાર્બન જેને વર્તુળ વડે દર્શાવવામાં આવે અને એની સાથે જોડાયેલા ત્રણે ત્રણ હાઇડ્રોજન પરમાણુ પણ 120 અંશને કોડે ગોઠવીને ટૂંકી લીટી વડે દર્શાવવામાં આવે બરાબર તો આ થયું આખું આપણે ઇથેનના સંરૂપણ બરાબર છે એક એક પાસું થાય કે આપણે લખાણ બધું લખવાનું હોય ખાલી ડાયરેક્ટ દોરી દેવાનું તમારે એટલે વાંધો નહીં આવે હું પાછું એક વાર રિપીટ કરું બરાબર સમજી લેજો ઇથેનનું સંરૂપણ ચલો ઇથેન બાદ કાર્બન કાર્બન વચ્ચે એક બન બંને કાર્બન સાથે ત્રણ ત્રણ હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે ઇથેનના અણુને જડા સાથે મોડેલ તરીકે લઈએ તો એમાંના એક કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુને સ્થિર રાખે બીજા કાર્બનને આ સી બનની અક્ષની આજુબાજુ ભ્રમણ આપે તો આ એક કાર્બન ઉપરના હાઇડ્રોજન પરમાણુ સાપેક્ષે બીજા કાર્બન ઉપરના હાઇડ્રોજન પરમાણુ અસંખ્ય અવકાશીય ગોઠવણી દર્શાવે જેને સમરૂપણીય સમઘટકો કહેવામાં આવે છે ઇથેનમાં આવા અસંખ્ય સમરૂપણો શક્ય છે અને અહીં આપણે બે સમરૂપણો ચરણ કિસ્સામાં લઈશું એક સમરૂપણ એવો હોય જેમાં બંને કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુ એકબીજાની નજીક નજીક ગોઠવાય બીજી ભાષામાં કહું તો સમસમય સિગોન એફ વન એકબીજાને સમાંતર ગોઠવાય તો નજીક નજીક ગોઠવાય તો એવા સમરૂપણને કહેવાય ઉત્કૃષ્ટ સમરૂપણ અથવા એને ઇક્લિપ્સ કન્ફર્મેશન તરીકે પણ ઓળખવામાં આવે અને બીજું એવું સમરૂપણ છે જેમાં બંને કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન જે છે એકબીજાથી દૂર દૂર ગોઠવાય બીજી અથવા બીજી ભાષામાં વાત કરો તો સમસમયના સિગોન એચ વન એકબીજાથી વિરોધી સમરૂપ ગોઠવાય તો એને કહેવાય સાંકેત સમરૂપણ અથવા સ્ટેગર્ડ કન્ફર્મેશન અને આ બંનેનું જે મધ્યવર્તી જે સમરૂપણ આવે તેને વિષમતલીય અથવા સ્ક્યુ વિષમતલીય સમરૂપણ અથવા તો સ્ક્યુ કન્ફર્મેશન કહેવામાં આવે છે આપણે કોઈ પણ કન્ફર્મેશન લઈએ કોઈ પણ સમરૂપણ લઈએ તેમાં બંધકોણ ને બંધ લંબાઈ સમાન હોય છે તો ચાલો ગ્રસ્ટ સમરૂપણ અને સંતૃપ્ત સમરૂપણ એને આપણે સહજ પ્રક્ષેપણ અને ન્યુમેન પ્રક્ષેપણ દ્વારા સમજીએ ચાલો પહેલા સહજ પ્રક્ષેપણ તો સહજ પ્રક્ષેપણમાં અણુને આણ્વીય અક્ષની દિશામાં જોવામાં આવે તેમાં જે સી બોન્ડ સી બન છે કાગળ ઉપરનો મધ્યસ્થ સી બોન્ડ સી અને એક લાંબી સીધી લીટી વડે દર્શાવવામાં આવે છે બરાબર છે એનો ઉપરનો છેડો સે ડાબી અથવા જમણી તરફ વળેલો રાખવામાં આવે છે જો નમેલો રાખવામાં આવે છે ચલો આગળના કાર્બને લીટીના નીચેના છેડે દર્શાવવામાં આવે પાછળના કાર્બને લીટીના ઉપરના છેડે દર્શાવવામાં આવે આ જો એક કાર્બનના હાઇડ્રોજનના છે કરી દેવાના લીધે જો છે ચલો અને બંને કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને નાની લીટી વડે દર્શાવવામાં આવે અને એને 120 અંશના ખૂણે ગોઠવેલા હોય છે જો ચલો આ તો બીજું દ્રષ્ટ સમરૂપણ શું સ્પર્શકન બંને તો આ સમસામીના દ્રષ્ટિકોણ એચ પણ છે એ બીને સમાંતર ગોઠવાય છે તો નજીક નજીક છે ને એટલે આનો પેટર્ન જોવા જે સાંદ્રિતા શું હોય સમસામીના દ્રષ્ટિકોણ એચ પણ છે આ એક જ વિરુદ્ધ સમાન હોય આ આમ ગોઠવાય છે તો નીચે ગોઠવાય છે આ આમ ગોઠવાય છે તો આમ ગોઠવાય આ રીતે ગોઠવાય છે તો આમ ગોઠવાય તો દૂર દૂર ગોઠવાય ના કહેવાય ચલો ન્યુમેન પ્રક્ષેપણ ન્યુમેન પ્રક્ષેપણમાં અણુને સમયની તરફથી જોવામાં આવે આગળના કાર્બનને બિંદુ વડે દર્શાવવામાં આવે અને એની સાથે જોડાયેલા ત્રણ હાઇડ્રોજન પરમાણુને એકબીજાને 120 અંશના ખૂણે ગોઠવવામાં આવે અને આ રીતે લીટી વડે દર્શાવવામાં આવે છે લાંબી લીટી જે બંનેમાં આચર રાખવાનો પ્રશ્ન એમાં જો ચલો
પાછળના કાર્બનને વર્તુળ વડે દર્શાવવામાં આવે છે અને તેઓને પણ 120 અંશના ખૂણે ગોઠવીને નાની વિધિ વડે દર્શાવવામાં આવે છે. ચાલો હવે દ્રશ્ય મૂર્તમાં શું હોય આની સામેના સ્વીકોણ એકમને સમાન લખાય જરા એવું ગોઠવાઈ જાય છે ને જરા આમાં આ સમાંતર હોય જરા આ દૂર ગોઠવાઈ જાય અને સમાંતર હોય જરા દૂર ગોઠવાઈ જાય. તો આપણે વાત કરી ગયા ઇથેનનું સમર્પણ. દરેક સમાચારમાં કે ત્રણમાં કે થઈ રહ્યું છે ઇથેનનું સમર્પણ સમજાવી ન્યુમેન અને સ્વાશપ્રક્ષેપણ દ્વારા દર્શાવો. તમે આખી થિયરી લખી શકો છો અને મારા કે તમને ખ્યાલ આવી ગયો હશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. ચલો હવે આપણે જોવાના છે સમરૂપણોની સાપેક્ષ સ્થાયીતા. તો આપણી પાસે સાંકરિત અને ગ્રસ્ટ બે સમરૂપણો છે એમમાં તો કોની સ્થિરતા વધારે અને કોની સ્થિરતા ઓછી એની ચર્ચા કરવાના છે. તો ઇથેનના સાંકરિત સ્વરૂપમાં જો જે આ સી ઓન એચ બંધ હોય કાર્બન હાઇડ્રોજન બંધના જે ઇલેક્ટ્રોનના વાદળ હોય તો એકબીજાથી મહત્તમ અંતરે ગોઠવાયેલા હોય. આપણને ખબર સી ઓન એચ બંધ એકબીજાની સમસામે હોય વિરુદ્ધ દિશામાં હોય જો એટલે ઇથેનના સાંકરિત સ્વરૂપમાં કાર્બન હાઇડ્રોજન બંધના જે ઇલેક્ટ્રોનના જે વાદળ હોય ને તે એકબીજાથી મહત્તમ અંતરે ગોઠવાયેલા હોય અને એને કારણે એમાં ઇલેક્ટ્રોનના વાદળ વચ્ચે ન્યૂનતમ અપાકર્ષણ હોય એટલે ઉર્જા પણ ન્યૂનતમ હોય અને સ્થિરતા મહત્તમ હોય. આપણને ખબર છે કે ઉર્જા ઓછી એટલે સ્થિરતા વધારે એટલે સ્થિરતા મહત્તમ હોય. ક્લિયર? ફરીથી ઇથેનના સાંકરિત સ્વરૂપમાં કાર્બન હાઇડ્રોજન બંધના ઇલેક્ટ્રોનના વાદળ એકબીજાથી મહત્તમ અંતરે ગોઠવાયેલા હોય એટલે એની વચ્ચે ન્યૂનતમ અપાકર્ષણ, ન્યૂનતમ ઉર્જા અને મહત્તમ સ્થાયીતા જોવા મળે છે. પણ જ્યારે આ સાંકરિત સ્વરૂપનું ગ્રસ્ટ સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે આપણને ખબર હોય સાંકરિત ને ગ્રસ્ટ સ્વરૂપ એકબીજાનું રૂપાંતર કરવું હોય તો 60 ડિગ્રીએ રૂપાંતર થાય. જો 60 ડિગ્રીએ ફરવું એટલે રૂપાંતર થાય. તો જ્યારે આ સાંકરિત સ્વરૂપનું ગ્રસ્ટ સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે તો આ કાર્બન હાઇડ્રોજન બંધના ઇલેક્ટ્રોનના વાદળ એકબીજાની નજીક નજીક આવે. બરાબર? અને નજીક નજીક આવે એટલે કાર્બન હાઇડ્રોજન બંધના ઇલેક્ટ્રોનના વાદળ વચ્ચે અપાકર્ષણ બળ વધતું જાય અને આ અપાકર્ષણ બળને તોડવા માટે વધુ ઉર્જાની જરૂર પડે અને ઉર્જા વધી જાય એટલે એની સ્થિરતા ઘટી જાય છે. બરાબર છે? એટલે આ અપાકર્ષણ બળ વધારે ઉર્જા એટલે એની સ્થિરતા ઘટી જાય. એટલે ઘણી વાર પરીક્ષામાં 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે ઇથેનના સાંકરિત અને દ્રષ્ટ સ્વરૂપમાં કોની સ્થિરતા વધારે શા માટે. તો કોની સ્થિરતા વધારે? સાંકરિતની સ્થિરતા વધારે ને દ્રષ્ટની ઓછી. પાછા એકવાર ફરીથી એકવાર રિપીટ કરી લઉં ઇથેનના સાંકરિત સ્વરૂપમાં કાર્બન હાઇડ્રોજન બંધના ઇલેક્ટ્રોનના વાદળ એકબીજાથી મહત્તમ અંતરે ગોઠવાયેલા હોય એટલે એના ઇલેક્ટ્રોનના એટલે અપાકર્ષણ ન્યૂનતમ જોવા મળે એટલે ઉર્જા પણ ન્યૂનતમ જોવા મળે અને સ્થિરતા વધારે હોય. પણ જ્યારે આ સાંકરિત સ્વરૂપનું ભ્રષ્ટ સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે તો કાર્બન હાઇડ્રોજન બંધના ઇલેક્ટ્રોનના વાદળ એકબીજાની નજીક આવે એટલે ઇલેક્ટ્રોનના વાદળ વચ્ચે અપાકર્ષણ બળ વધતું જાય અને આ અપાકર્ષણ બળને તોડવા માટે ઉર્જા વધારે આપવી પડે અને એને કારણે સ્થાયીતા ઘટી જાય એટલે સાંકરિત સ્વરૂપ કરતાં ગ્રસ્ટ સ્વરૂપની સ્થિરતા ઓછી હોય છે. ઓકે, ચલો આગળ વધીએ. હવે આપણે વાત કરીશું કે અહીંયા ઇલેક્ટ્રોનના વાદળ વચ્ચે તમે જોશો અપાકર્ષણની પારસ્પરિક ક્રિયા થાય જેની સ્થાયીતાને અસર કરે છે. ઓકે ને? બરાબર. એને મરોડી વિકૃતિ કહેવામાં આવે છે. આપણને ખબર છે શું ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણની જે પારસ્પરિક ક્રિયા જે એના સમરૂપણની સ્થાયીતાને અસર કરે છે તો એને મરોડી વિકૃતિ કહેવામાં આવે છે. અને આ મરોડી વિકૃતિની માત્રા જે આ સી ઓન સી એકલ બંધના ભ્રમણ કોણ ઉપર આધાર રાખે છે તો એને મરોડી કોણ વિથ રીટર કોણ કહેવામાં આવે છે. શું આ મરોડી વિકૃતિની માત્રા? ફરી ઇલેક્ટ્રોનના વાદળ વચ્ચે જે પારસ્પરિક અપાકર્ષણની જે પારસ્પરિક ક્રિયા થવાની જેને કારણે આ સમરૂપની સ્થાયીતાને અસર થાય તો એને મરોડી વિકૃતિ કહેવાય. એ મરોડી વિકૃતિની માત્રા સી ઓન સી એકલ બંધના ભ્રમણ કોણ ઉપર આધાર રાખે છે તો આ કોણને કહેવાય મરોડી વિકૃતિ, આ મરોડી કોણ અથવા રીટર કોણ કહેવામાં આવે છે. ને ઇથેનના સમરૂપણમાં મરોડી કોણ સાંકરિત સ્વરૂપમાં ન્યૂનતમ હોય, ઓછો હોય અને ગ્રસ્ટ સ્વરૂપમાં મહત્તમ હોય છે. ધ્યાન રાખજો, મરોડી કોણ ઇથેનના સાંકરિત સ્વરૂપમાં ન્યૂનતમ હોય અને ગ્રસ્ટ સ્વરૂપમાં મહત્તમ જોવા મળે છે. ચલો
હવે આપણે વાત કરીએ કે ઇથેનમાં જે C1 બન છે એનું ભ્રમણ સંપૂર્ણપણે મુક્ત નથી, કારણ કે આપણે ખબર કે ઊર્જા અવરોધ નડે ત્યાં છે ને 1-20, તો અહીંયા ઊર્જા અવરોધ કેટલો નડે તો 12.5 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. એટલે આ બે વચ્ચેનો ઊર્જા અવરોધ 12.5 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ જેટલો હોય છે, બરાબર છે? એટલે આ બે સમરૂપો છે તેની વચ્ચેનો ઊર્જા અવરોધ છે, ઊર્જાનો તફાવત છે 12.5 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ, આટલો ઓછો હોય છે. હવે ઇથેનનો અણુ જે ખરો ને સામાન્ય તાપમાને એ આંતરઆણ્વીય સંધાન દ્વારા ઉષ્મીય ઊર્જા અને ગતિ ઊર્જા મેળવે. સામાન્ય તાપમાને ઇથેનનો અણુ આંતરઆણ્વીય સંધાન દ્વારા ઉષ્મીય ઊર્જા અને ગતિ ઊર્જા મેળવે, જે આ 12.5 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ જેટલી ઊર્જાને પાર કરવા માટે પૂરતો છે, પૂરતી છે. એટલે એના દ્વારા તે આ અવરોધને પાર કરી જાય. એટલે ઇથેનમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધનું જે ભ્રમણ છે એ બધા પ્રાયોગિક કાર્ય માટે શક્ય છે. એટલે બધા પ્રાયોગિક કાર્ય માટે મુક્ત હોય છે અને આમ ઇથેનના જે વિવિધ સ્વરૂપો હોય તેને અલગ કરી શકાતું નથી. એટલે ફરીથી ઇથેનમાં સંપૂર્ણપણે મુક્ત પ્રમાણ કેમ હોય છે ખબર પડી કે નહીં? તો આ બે ચરમ સ્વરૂપો વચ્ચે ઊર્જાનો તફાવત કેટલો હોય? 12.5 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. અને ઇથેનનો અણુ સામાન્ય તાપમાને આંતરઆણ્વીય સંધાન દ્વારા ઉષ્મીય ઊર્જાને ગતિ ઊર્જા મેળવે, જેને કારણે આ 12.5 કિલો જૂલ જેટલો ઊર્જા અવરોધ પાર કરવા માટે પૂરતો છે. એટલે ઇથેનના કાર્બન કાર્બન એકલ બંધનું ભ્રમણ બધા પ્રાયોગિક કાર્ય માટે મુક્ત હોય છે. ઇથેનના જે બધા સ્વરૂપો છે ને સામાન્ય રીતે અલગ કરી શકાતા નથી. આ વાત કરી ગયા. ચલો, એટલે આમાં પહેલો મુદ્દો આપણે કયો જોયો? શાંતિ સ્વરૂપની સંહિતા રસ સ્વરૂપ કરતાં વધારે કેમ? બીજું આપણે જોયું કે અપાકર્ષણ વચ્ચેની જે પારસ્પરિક ક્રિયા જેને કારણે આ સ્વરૂપની સ્થાયીતાને અસર કરે તેને મરોડી વિકૃતિ કહેવાય. અને મરોડી વિકૃતિની માત્રા આ કાર્બન કાર્બન એકલ બંધ વચ્ચેના ભ્રમણ કોણ ઉપર આધાર રાખે, જેને મરોડી કોણ અથવા ડિટેલ કોણ કહેવામાં આવે. મરોડી કોણ શાંતિ સ્વરૂપમાં ન્યૂનતમને રસ સ્વરૂપમાં મહત્તમ હોય. આપણે વાત કરી લઈએ. ચલો, પછી વાત કરી કે બે ચરમસમૂહ વચ્ચે ઊર્જાનો તફાવત 12.5 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ, આટલો ઊર્જા અવરોધ હોય. પણ સામાન્ય તાપમાને ઇથેનમાં આંતરઆણ્વીય સંધાન દ્વારા ઉષ્મીય ઊર્જા અને ગતિ ઊર્જા મેળવે, જેટલી ઊર્જા અવરોધને પાર કરવા માટે પૂરતો હોય. એટલે ઇથેનમાં કાર્બન કાર્બન બંધ વચ્ચેનું જે ભ્રમણ છે બધા પ્રાયોગિક કાર્ય માટે સંપૂર્ણપણે મુક્ત હોય. આ તે વિશે ધ્યાનમાં રાખી તો આ ચર્ચા આપણે કરી ગયા સ્વરૂપોની સાપેક્ષ સ્થાયીતાની. તો આ સાથે આજે શરીરની બધી વાત અહીંયા પૂરી થાય છે, બરાબર છે? ને આ છેલ્લો ટોપિક બહુ અગત્યનો છે, ખાસ ધ્યાનમાં રાખવાનો. થેન્ક યુ.